નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીની પ્રથમ પરીક્ષા કે જે તારીખ 14/10/2022 ના રોજ યોજાવાની છે તે અંતર્ગત આપણે અહીં પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અને વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાનો તમારો સમય રહેશે 3 કલાક અને પેપરના ગુણ રહેશે 80। તો સૌપ્રથમ જોઈએ પ્રશ્ન 1। નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય લખો। તમે જોઈ શકો છો પ્લે, લેટ્સ, નાવ, ખોખો। હવે એને આપણે યોગ્ય ક્રમ આપીએ તો લેટ્સ પ્લે, ખોખો, નાવ આ રીતે વાક્ય થશે જે અર્થપૂર્ણ પણ છે। ચલો આગળ જોઈએ સેકન્ડ। તો વાક્ય રહેશે લેટ્સ ઈટ મેંગોઝ ટુગેધર એટ માય ફાર્મ। થર્ડ જેનો આન્સર રહેશે લેટ્સ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ। ફોર્થ आंसर ऐसे लेट्स रीड पोएट्री फ्रॉम द बुक। फिफ्थ लेट्स विजिट द लाइब्रेरी इन द रिसेस आ रीते तेनु वाक्य थशे। प्रश्न 2 नीचे आपेलो फकरो परथी प्रश्नोना जवाब लखो। तो फकरो जे छे वंस अपॉन अ टाइम 3 देयर वाज अ यंग बॉय नेम्ड गोपाल। ही लाइक जलेबी वेरी मच। वन डे ही बॉट सम फ्रेश जलेबीज। ही पुट देम इन ए This after a while he saw flies buzzing over the jalebi. Go away dirty flies એવું કહે છે। He shouted but they didn't પરંતુ માખીઓ ઉડતી નથી। He killed 7 flies at one blow. પછી તે માખીઓને મારે છે તો એક ઘામાં 7 માખી મરી જાય છે। આ રીતે ફકરો છે। ચલો પ્રશ્ન જોઈએ What was the name of the young boy? જુવાન છોકરાનું નામ શું હતું? The name of the young boy was Gopal. What did Gopal buy? Gopal શું ખરીદ્યું હતું? Gopal buy નું કરીશું bought કારણ કે did જે છે એ ભૂતકાળ સૂચવે છે એટલે આપણે ભૂતકાળનું buy નું રૂપ bought મૂકીશું। Gopal bought some fresh jalebis. Which insect were buzzing over the jalebi? જલેબી ઉપર શું બણબણતું હતું? તો flies માખીઓ। Flies were buzzing over the jalebis. Fourth What did Gopal kill? Fly. શા માટે ગોપાલે માખીઓને મારી? kill એટલે મારી, મારી નાખી। Gopal killed flies because he wanted to eat jalebis. કારણ કે તેને જલેબી ખાવી હતી। Find out the opposite of the following word. Opposite એટલે વિરોધી। પેરેગ્રાફમાંથી dislike નું વિરોધી પેરેગ્રાફમાં આપેલું છે like. Clean क्लीन નું ઓપોઝિટ એટલે કે વિરોધી શબ્દ પેરેગ્રાફમાં છે dirty। પ્રશ્ન 3 વાર્તાના આધારે વાક્યોને યોગ્ય ક્રમમાં લખવાના છે અને ક્રમ આપણે અહીં બોક્સમાં લખવાનો છે। તો ફર્સ્ટ થશે સેન્ટેન્સ સોહન સેન વોઝ અ પ્રિન્સ। સેકન્ડ હી હેડ 3 ફ્રેન્ડ્સ। થર્ડ ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ એ બ્યુટીફુલ પ્રિન્સેસ। ફોર્થ મેની યંગ પ્રિન્સેસ વોન્ટેડ to marry his daughter. And last fifth king said 3 difficult test આ રીતે તેનો ક્રમ થશે। પ્રશ્ન 4 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો। તો પહેલું છે where એટલે ક્યાં, જગ્યા પૂછવા માટે, સ્થળ પૂછવા માટે વપરાય એટલે આપણે in પુણે દૂર કરી દેશું। તો પ્રશ્ન બનશે where does Vidhi live? વિધિ ક્યાં રહે છે? અહીં lives છે એટલે પ્રશ્નમાં સહાયક ક્રિયાપદ આપણે લેશું does। Rajat is a scientist. તો what થી પ્રશ્ન પૂછવાનો તો આપણે what થી કોઈ પણ વ્યક્તિનો વ્યવસાય પણ પૂછી સકીએ છીએ અને what થી વસ્તુ પણ પૂછી સકીએ છીએ। અહીં આપણે વ્યવસાય પૂછવાનો છે what is Rajat, બરાબર? રજતભાઈનો વ્યવસાય શું છે એવા મીનિંગમાં આપણે પ્રશ્ન વાક્ય હતું। મોહિત was born on 31st December. when એટલે ક્યારે, તો ક્યારે છે માટે સમય આપણે દર્શક જે શબ્દો છે દૂર કરી દઈએ। તો when was Mohit born? મોહિત ક્યારે જન્મ્યો હતો આવો પ્રશ્ન બનશે। 5 કૌંસમાં પેલા શબ્દો અથવા વાક્યનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો। અહીંથી તમારે શબ્દો લેવાના છે। રોહી સેઝ હાય, ઈશા સેઝ હેલો। રોહી સેઝ હાઉ આર યુ, ઈશા સેઝ આઈ એમ ફાઇન। વોટ અબાઉટ યુ, બરાબર અહીં આપેલું છે વોટ અબાઉટ યુ। રોહી સેઝ આઈ એમ ઓલસો ફાઇન। રોહી સેઝ વેર ડીડ યુ ગો ઓન યોર લાસ્ટ વેકેશન? આઈ વેન્ટ ટુ દિલ્હી વિથ માય ફેમિલી। રોહી સેઝ વેરી નાઇસ, હાઉ લકી યુ આર। ईशा says thank you। तारते तेनु वाक्य થશે। ચલો ક્વેશ્ચન નંબર 6 નીચે આપેલા કાવ્યોમાંથી શબ્દોના રાઇમિંગ વર્ડ એટલે પ્રાસૂચક શબ્દો શોધીને લખવાના છે. તમારી એકમ કસોટીમાં પણ આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે. તો બાઇટ, તો બાઇટનો જેવો જ શબ્દ દર્શાવતો શબ્દ તમને પેરેગ્રાફમાં આપેલો છે કાઇટ. તમે ધ્યાનથી વાંચશો તો અહીં તમને કાઇટ દેખાશે. તો આપણું બાઇટનું થશે કાઇટ. લોંગ, તો લોંગનું થશે સોંગ. ટેગ, ટેગનું થશે બેગ. અને મિસ, મિસનું થશે ધીસ. તો આ રીતે આપણે આન્સર લખવાનો છે. ચલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 7. આપેલા જાહેરાતનો અભ્યાસ કરી પ્રશ્નોના આન્સર લખો. તો તમારા જે જાહેરાત છે ધ્યાનથી વાંચવાની છે. ફર્સ્ટ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોરૂમ? તો ધ નેમ ઓફ ધ શોરૂમ ઇઝ વિરાજ સેલ્સ. ધ કોન્ટેક્ટ નંબર ઓફ ધ શોરૂમ ઇઝ, અહીં જે નંબર આપેલા છે મોબાઈલ નંબર એ તમારે અહીં લખવાના છે. થર્ડ, ઇઝ ધ ડિસ્કાઉન્ટ અવેલેબલ ઓન ઓલ પ્રોડક્ટ? તમે જોઈ શકો છો 20% ડિસ્કાઉન્ટ ઓન ઓલ પ્રોડક્ટ્સ. એટલે આન્સર આવશે યસ, ધ ડિસ્કાઉન્ટ ઇઝ અવેલેબલ ઓન ઓલ પ્રોડક્ટ્સ. ફોર્થ, વેર ઇઝ ધ શોરૂમ? ક્યાં છે? તો આનું એડ્રેસ આપણને આપેલું છે. ધ શોરૂમ ઇઝ રાજ કોમ્પ્લેક્સ નિયર સ્ટેશન રોડ અંજાર. ધ શોરૂમ ઇઝ ક્લોઝડ ઓન સન્ડે. ટ્રુ ઓર ફોલ્સ? સાચું કે ખોટું એમ. તો ઓપન ધ ફ્રોમ મંડે ટુ સેટરડે, એટલે સોમથી શનિ ખુલ્લું છે એટલે સન્ડે ક્લોઝ જ છે, માટે વિધાન ટ્રુ, એટલે ફિફ્થમાં આવશે ટ્રુ, સાચું. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પત્ર પૂર્ણ કરવાનો છે. અહીંથી આપેલા શબ્દો લેવાના છે. આ પ્રશ્ન એકંદરે સહેલો છે. તો ફર્સ્ટ આવશે ડિયર પાપા, બરાબર. આપણો આન્સર તમે જોઈ શકો છો. હાઉ આર યુ? આઈ એમ હેપી હિયર. આઈ હેવ રિટન ધીસ લેટર ઇન ટુ ઇન્ફોર્મ યુ ધેટ આઈ વન ધ ચેસ કોમ્પિટિશન યસ્ટરડે. ઇટ વોઝ અ district level tournament. Now I will go to play at state level. Please bless me. Give me love to mom. Your lovingly Nancy. આ રીતે આપણો પત્ર પૂર્ણ કરવાનો હતો. પ્રશ્ન 9. આપેલી માહિતીના આધારે પ્રશ્ન લખવાના છે. સ્વપ્નિલ was born in the month of. તો અહીં આપણે સ્વપ્નિલ છે એમાંથી આપણે લઈ જોઈએ. તો એની બર્થ નો મંથ છે 10th. 10th એટલે ઓક્ટોબર. બરાબર, તમારા પરીક્ષાનો જ મહિનો. Who is younger? યંગર એટલે નાનું. નાનું કોણ છે? તો બર્થ ડેટ તમે જુઓ તો 24/10. 24/10 વાળો નાનો એટલે સ્વપ્નિલ. સ્વપ્નિલ ઇઝ યંગર, બરાબર. એટલે ગીતાંશ કરતા સ્વપ્નિલ નાનો છે. યંગર એટલે નાનો. Whose nose is longer? કોનું નાક લાંબુ છે? તો તમે જોઈ શકો છો 4.2 સેન્ટીમીટર એ છે વધારે લંબાઈ, એટલે એ આવશે ગીતાંશ. ગીતાંશ નોઇઝ ઇઝ લોંગર. આ રીતે આન્સર થશે. ગીતાંશનું નાક લાંબુ છે. Fourth, Gitansh is heavier than Swapnil. જવાબ જોઈ લઈએ. હેવિયર એટલે વેઇટ, બરાબર. હેવી એટલે વેઇટ ના જોવાનું, કોનું વેઇટ વધારે છે? તો ગીતાંશનું. એટલે આપણે લખ્યું ગીતાંશ ભારે છે કોના કરતા? સ્વપ્નિલ કરતા. એટલે આ રીતે આન્સર થશે, કારણ કે એનું વજન વધારે છે જ્યારે સ્વપ્નિલનું ઓછું છે. 10. નીચે આપેલા સ્પેલિંગમાં સાચું સ્પેલિંગ ફરતે તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. તો એકદમ ઈઝી સ્પેલિંગ છે. તમે વાંચો તો પણ આઈડિયા આવી જશે કે પહેલામાં આ પિક્ચર સ્પેલિંગ રાઈટ છે, સેકન્ડમાં માઉન્ટેન આ રીતે લખાશે, બટન આ રીતે, ફોર્થમાં એંગ્રી આ રીતે, અને ફિફ્થમાં ડ્રીમ આ રીતે લખાશે. બીમાં શબ્દકોશનો ક્રમ ગોઠવવાનો છે. બધા જ એસથી શબ્દ છે એટલે આપણે સેકન્ડ જે શબ્દ છે જોશું તો સેકન્ડ જોતા ફર્સ્ટ આવશે ઈ. તો સેક્શન આવશે. અહીં બંને જગ્યાએ ઈ છે એટલે આપણે સી વાળું શબ્દ પહેલા લીધો ને ઈ પછી વી, એટલે 7 પછી આવશે. 7 પછી આવશે યુ, કારણ કે આપણે બધા જ એસ છે એટલે યુ ધ્યાનમાં લેશું. યુ વી ડબલ્યુ, એટલે અહીં આવશે સ્વીટ. અને અહીં ઈ છે પણ અહીં થર્ડમાં ઈ પછી આઈ આવે એટલે સ્વીમ રાખીશું છેલ્લે. તમારે આ રીતે શબ્દકોશનો ક્રમ ગોઠવવાનો હતો. પહેલા પહેલો અક્ષર જોવાનો, પહેલો સરખો હોય તો બીજો જોવાનો, બીજો આલ્ફાબેટ સરખો હોય તો ત્રીજો આલ્ફાબેટ આપણે જોવાનો. તો આ રીતે હતું. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપેલા ચિત્રનું વર્ણન 5 વાક્યમાં કરો. તો તમે અહીં જોઈ શકો છો. અહીં તમને શબ્દ આપેલા છે. બાઇસિકલ રેસ, સ્કૂલ ગ્રાઉન્ડ, પાર્ટિસિપેટ, ચિલ્ડ્રન, પેરેન્ટ, હેપી, ટ્રોફી, પ્રાઇઝ. આ બધા શબ્દોનો ઉપયોગ કરી આપણે આ ચિત્રનું વર્ણન કરવાનું છે. ને કુલ ગુણ છે 10. તો આપણે આન્સર જોઈએ. ધ બાઇસિકલ રેસ વોઝ ઓર્ગેનાઇઝ ઇન અવર સ્કૂલ. ધીસ કોમ્પિટિશન વોઝ હેલ્ડ ઇન ધ સ્કૂલ ગ્રાઉન્ડ. 10 કોમ્પિટિટર પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન. Children and parents were present in the field. I also participated in this competition. I won this competition. I was very happy. I got trophy and prize. આ રીતે તેનો આન્સર હતો. ચલો આગળ જોઈએ. આપેલા મુદ્દાઓને આધારે નિબંધ લખવાનો છે. પીકોક, બરાબર. આપણા પક્ષી વિશે નિબંધ લખવાનો છે ને આપેલા મુદ્દાનો આપણે ઉપયોગ કરવાનો છે. કુલ ગુણ છે 10. તો તમે નિબંધ આ રીતે લખી શકો. The peacock is my favorite bird. It is our national bird. The peacock is a big and beautiful bird. It has colorful feathers. It can spread its feathers like a fan. A peacock can dance very gracefully. A peacock eats grain and worms. Grain એટલે અનાજ ને worms એટલે જીવજંતુ. It usually lives in a group. The peacock is good friend of the farmer. Peacock is very shy in nature. સરળ પ્રકૃતિ વાળું પક્ષી છે. તો આ રીતે આપણે નિબંધ પણ લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતો ધોરણ 7 વિષય અંગ્રેજીના પ્રથમ પરીક્ષાના પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન.